हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल, योर चैनल टारगेट विद भाविक मारू। दोस्तों, मारी आसपास जयरे विद्यार्थीओ बैठा हो त्यारे तमने खबर ज हशे के साहेबे पेंडा का तो खाई लीधा छे, इनका खावाना बाकी हशे। आ वक्ते थयुं छे एवुं के पेंडा खाई लीधा छे, अने कालनो किस्सो मने मारी लाइफ में अमुक नवी नवी अनुभूतिओ थाय एमानो एक किस्सो हतो, जे कदाच तमे सांभळशो पछी तमे पण कहेशो के आवुं लाख नहीं 10 लाख लोकोमां ज आवो एक किस्सो जोवा मळे। कालनी घटना ઘણી કહેવાય ને કે એક્સાઇટેડ છે એવું કહું તો એ ચાલે, આવું બહુ ભાગ્ય જોયું છે। હવે સર વાત કરો ને, શું કહેવા માગો છો તમે, એક્સાઇટમેન્ટ વધારો છો એના કરતાં વાત કરી દો તો ચલો હું તમને સ્ટોરી ખોલી દઉં છું। કાલે અહીંયા જે હું અત્યારે બેઠો છું ત્યાં અમારા એક બેન બેઠે છે, એમનું નામ ભાવિકાબેન છે। એ ભાવિકાબેન મારી ચેમ્બરમાં આવે છે, ચેમ્બરમાં આવીને એમ કહે છે કે સર કોઈ સાગરભાઈ કરીને આવ્યું છે અને હાથમાં પેંડાનું બોક્સ છે, મોકલું? મેં કીધું પેંડા લઈને કોક આવ્યું છે તો નક્કી કોઈ સ્ટુડન્ટને નોકરી મળી જશે ને, પેંડા ખાવાના છે એટલે મોકલી જ દો। એટલે અમારા સાગરભાઈ છે એ અંદર પેંડા લઈને આવે છે। ભાઈ મને પગે લાગ્યો, અમે પેંડા ખાધા, અમે બેઠા અને બહુ મજા કરી, બહુ દિવસે અમે ભેગા થયા હતા। સાગર મારા ક્લાસમાં અહીંયા આગળ ભણવા માટે આવતો હતો ઓફલાઈન બેચમાં, એની જોબ થઈ ગઈ અને એ પછી આજે અમે મળ્યા, ગઈકાલે સોરી। એટલે પાછા ભાવિકાબેન અમે 2-5 મિનિટ વાતો કરીએ છીએ અને પાછા ભાવિકાબેન આવ્યા। હવે એ જે વાત છે એ હું સાગરના મોઢે જ તમને સંભળાવીશ કે સાગર કાલે કઈ ઘટના ઘટી પાછી। જોજો, પહેલી વસ્તુ ક્લિયર કરું, ભાઈનું નામ સાગરભાઈ છે, એ પેન્ડા લઈને ઓલરેડી અંદર આવીને બેઠી ગયા છે, ફરીવાર ભાવિકાબેન આવે છે, પાછું કંઈક કહેવા, શું કહેવાય એવા પાસે? ગઈકાલે તો સર આવ્યો, પહેલાં સર તમને પેન્ડા ખવડાવ્યા, થોડી વાતચીત કરી 10-15 મિનિટ જેવી, અને પછી ભાવિકાબેન આવ્યા અને કહ્યું કે સાગરભાઈ પેંડા લઈને આવ્યા છે। મેં કહું આ કઈ વાત કરે છે, સાગર તો હું જ છું, અહીંયા બેઠો છું અને પેંડા લઈને જ આવ્યો છું, હું પેંડા લઈને આવ્યો છું, બેઠો છું તમારી સામે, તો બીજા કયા સાગરભાઈ ની વાત કરે છે? એટલે મેં એવું કીધું ભાવિકાને, આઈ થિંક કે ભાવિકા સાગરભાઈ આવી ગયા છે, આઈ થિંક તું થાકી ગઈ લાગે છો એટલે પાછી તું આવી સાગરભાઈ વડે, ના ના સર સાગરભાઈ આવ્યા પાછા અને પાછા પેંડા લઈને આવ્યા, અરે મેં કીધું શું છે આ એમ? એટલે મેં કીધું એક કામ કર, તું બહાર જા પાછી અને જે કોઈ આવ્યું છે ને એમને અંદર મોકલી દે એમ। એટલે મને તો એવું જ હતું કે નહીં આવે, પણ સાગર કે ના સર કોઈક આવ્યું હોય તો જ એવું કીધું હોય। એટલે પછી અમારા સાગર આવે છે અને પેંડા લઈને જ આવે છે। સાગર આવ્યો, મને મળ્યો અને એણે પણ મને પેંડો ખવડાવ્યો, અમે બેઠા અને પછી અમારી એક ઓફલાઈન બેચ ચાલે છે ત્યાં પણ બધાની વચ્ચે હું એમને લઈ ગયો। દોસ્તો, આ સાગર બે દરિયા ખુશીના મારા માટે, એનું કારણ કહું। દોસ્તો, અર્થતંત્રમાં પૈસા તો અહીંયાથી અહીંયા જવાના, તમારી પાસેથી મારી પાસે, મારી પાસેથી પાછા તમારી પાસે, કોઈ સંજોગોમાં આવવાના। ફીસ કેટલી હતી શું હતી એ મહત્વનું નથી, બંનેની લાઈફ એ સેટ થઈ ગઈ એટલે મારું ભણાવેલું છે એ યોગ્ય વળતર મને મળી ગયું। બીજી વાત કરું, જ્યારે સાગર તું 2019ની બેચ અને 2020ની બેચ, આ એ સમય છે કે જ્યારે કોરોના 2020માં સાગરની બેચમાં તો કોરોના શરૂ હતો ને એ લોકોએ ઘરે ઓનલાઈન ભણવું પડ્યું, પોતાની જાતે ખૂબ મહેનત કરી હશે, એવું નથી ટાર્ગેટિત ભાવિક મારું નો જ ફાળો હશે, ટુ બી વેરી ઓનેસ્ટ, એણે પુસ્તકો વાંચ્યા હશે, ઘણું બધું જાતે મહેનત કરી હશે, બહુ બધું રિસર્ચ કર્યું હશે, ત્યારે બંને લોકો બિનસચિવાલયમાં પાસ થયા, બંને જોબ સ્વીકારી, બંને પાસેથી માહિતીઓ ઘણી બધી લઈશું। એ પહેલાં થોડું કહી દઉં કે અત્યારે બિનસચિવાલયમાં જોબ શરૂ છે, હા સર, અને સાગર મેં રિઝાઇન મૂક્યું હતું, રિઝાઇન મૂક્યું છે, એની પાછળ પણ ઘણા કારણો હશે, મેં નથી જાણ્યા, કારણ કે આ ઇન્ટરવ્યૂ અનપ્લાન્ડ છે, આપણે ત્યાં અનપ્લાન્ડ છે, નેચરલ પૂછીશું। પહેલાં મોટા સાગર પાસે આવીએ, કેમકે 2 વર્ષ મોટો છે, તો સાગર પહેલાં તો ફર્સ્ટ ટાઈમ લાઈફમાં સરકારી નોકરી કરવાની દિશા કેવી રીતે મળી? એકચ્યુઅલી સર, સ્ટાર્ટિંગ મેં 2018માં મેં મારી કોલેજ પતાવી અને મેં બેઝિકલી એન્જિનિયરિંગ કરેલું છે, અને સ્ટાર્ટિંગમાં તો હું મારી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવા માંગતો હતો, પણ એના પછી એન્જિનિયરિંગ કર્યું, એક એક્ઝામ આવે છે એન્જિનિયરિંગમાં ગેટની, એકચ્યુઅલી એમાં આઈઆઈટીમાં એડમિશન લેવું હતું, પણ સંજોગો વસાત આઈઆઈટીમાં એડમિશન ના મળ્યું, થોડા માર્ક્સ માટે રહી ગયો, એનઆઈટીમાં મળતું હતું પણ ના લીધું, અને પછી એ પડતું મૂકીને પછી હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ગયો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કારણ કે સર સેલરી સારી હોય છે આપણે સ્ટેટ ગવર્મેન્ટ કરતાં, એટલે મને વધારે રસ હતો એમાં, કારણ કે ઓનલી ધ બેનિફિટ ઇઝ દેટ કે ત્યાં સેલરી બી સારી એવી આપે છે ગુજરાત સરકાર કરતા, તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર તૈયારી કરી, અને પછી સર મારો કોઈ પ્લાન નહોતો સ્ટેટ ગવર્મેન્ટમાં આવવાનો,
સર મારા એક અંકલ છે, અંકલ સર નામ લઉં છું, પંકજ કાકા છે મારા. એમણે મને કહ્યું કે તારું જીકે સારું છે, તારું મેથ સારું છે, તારું ઇંગ્લિશ સારું સારું છે, કે જે જનરલી છોકરાઓનો નેગેટિવ પોઈન્ટ હોય છે. યસ રાઈટ. અને એ તારો પોઝિટિવ પોઈન્ટ છે. તો મને કહે કે તું એક ક્લાસ કરી લે. અને સર એકચ્યુઅલી તમને ત્યારે ઓળખતો પણ નહોતો, કારણ કે મારું ધ્યાન સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હતું. ઓકે. તો મારા કાકાએ સર તમારી એપ્લિકેશન ડાઉન કરી સ્ટાર્ટિંગમાં. ઓકે. બહુ જૂની, જ્યારે તમે ઇતિહાસનો જે વિષય પ્રવેશનો જે લેક્ચર હતો ને, યસ, એ મૂક્યો હતો ત્યારે એમણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને મને બતાવી કે ભાવિક સર કરીને કોઈક સર છે. તો સર મેં પછી તમારો વિડીયો જોયો. અને સર તમારા જ્યારે ઓફલાઈન ક્લાસમાં આવવાનો હતો એની પહેલા સર મેં બહુ જગ્યાએ ડેમો લેક્ચર અટેન્ડ કરેલા છે. ઓકે. આઈ વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધેટ ક્લાસીસ ઓર ડેમો લેક્ચર્સ. ડેમો લેક્ચર્સ પણ સર જ્યારે મેં તમારા લેક્ચર્સ અટેન્ડ કર્યા ને, પહેલો ડેમો લેક્ચર હતો ત્યારે સર મને થયું કે ના, કે મને જે જોઈએ છે અહીંયાથી જ મળશે એમ. કારણ કે ઇટ ઇઝ વેરી નેચરલ કે ફ્રીક્વન્સી સર મારી અને સર તમારી મેચ થઈ ગઈ. ડેફિનેટલી યસ. તો સર મારો એવો પ્લાન હતો, પણ એકચ્યુઅલી મારું મોટિવ હતો કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જઉં. પણ બધું ફરતું ગયું સ્ટેટ ગવર્મેન્ટમાં આવી ગયો. પછી સ્ટેટ ગવર્મેન્ટમાં મન લાગી ગયું, કારણ કે નવી નવી બધી વસ્તુ જાણવા મળી કે જે સેન્ટ્રલમાં ના મળે. ભૂગોળ છે, બંધારણ છે, કે આવી કઈ વસ્તુ હોય. એઝ અ સિટી રિસ્પોન્સિબલ સિટીઝન આપણને એ વસ્તુ જાણવી જરૂરી પણ છે. યસ. કારણ કે તો જ આ દેશનો વિકાસ થશે. યસ. ઇટ ઇઝ વેરી પ્રેક્ટિકલ એન્ડ નેચરલ થિંગ કે આપણે રહીએ છીએ સમાજમાં, તો આપણી આજુબાજુ શું છે, કેવી સિસ્ટમ છે, આપણે કેવી સિસ્ટમના હિસ્સા છે, એ આપણે જાણવી જરૂરી છે. તો સર મને એમાં રસ આવતો કે આ બધી વસ્તુ ભણવામાં મજા આવતી. તો સર એમાં મન પરોવાઈ ગયું. અને સામે આ તો એવું થયું કે ભાવતું તું ને વેદે કહ્યું, કારણ કે મને જે જોઈતું હતું એ તમારા તરફથી મને મળી ગયું. અને બહુ રેઝોનન્ટ થયું એન્જિનિયરિંગની ભાષામાં કહું તો, આમ ફ્રીક્વન્સી મેચ ટ્યુનિંગ થયું સર. યસ ડેફિનેટલી. એટલે આઈ સ્ટીલ રિમેમ્બર કે તું બહુ સ્ટડિયસ હતો અને જિજ્ઞાસુ હતો, અને તારી સાથે તારા બે ત્રણ ફ્રેન્ડ પણ હતા, જે તમે બધાનું સારું ગ્રુપ હતું. બીજું હું થોડું ઇન્ટરપ્ટ કરીશ, પંકજ કાકા ને. હા. ઓકે. પંકજ કાકા અથવા પંકજ ભાઈ કદાચ મારી જેટલા હશે, આઈ ડોન્ટ નો, મેં જોયા નથી. ઓકે. તો હું તમને પહેલાં તો થેન્ક યુ કહીશ કે તમે એને સાચી દિશા આપી. જો કદાચ બની શકે તમે એ દિશા જ ન આપી હોત તો કદાચ આજે એ અહીંયા ના બેઠો હોત, અથવા કદાચ સેન્ટરમાં સારી જગ્યા પર પણ હોત, હું એવું નથી કહેતો. પણ એ દિશા આપવાવાળું ઘરમાં કોઈક હોવું જોઈએ. મને ખબર નથી, આઈ ડોન્ટ નો અબાઉટ યોર બેકગ્રાઉન્ડ ટુ મચ, પણ ઘરમાં મર્સિડીઝ તો નહીં જ હોય. બિલકુલ સર. ઓકે. અને સ્ટ્રગલ તો લાઈફમાં પપ્પાને કે તને કે કોઈ પણને આવતી જ હશે ને આવી હશે. ઇફ આઈ એમ નોટ રોંગ, પાર્ટ ઓફ લાઈફ. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે, બહાના કાઢતા હોય છે. આપણે કહીએ કે સર આપણને મેસેજ કરે, સર એક બે માર્ક માટે રહી ગયા એમ, એટલે તો ક્યાં કચાશ રહી ગઈ. તો એમની પાસે બહાનાઓનું લિસ્ટ હોય છે. તો જીવનમાં દરેકને પ્રોબ્લેમ તો આવે જ છે અને હોય જ છે. અને તને પણ કંઈ એવું યાદ આવતું હોય કે તે લાઈફમાં ક્યાંક એવું થયું હતું કે કંઈ આ મોડમાં આવી ગયો, આમાંથી બહાર, કે એવું કંઈ થયું છે કે ના? સ્ટાર્ટિંગમાં સર જ્યારે મેં પ્રિપેરેશન કરી ત્યારે મારો કોઈ ગોલ નહોતો, કે આમ બહુ મને અંદરથી આમ ઈચ્છા નથી. ખાલી મારે એવું હતું કે ખાલી ભણવું છે. પણ અમુક સમય પસાર થયો, ઘરની પરિસ્થિતિ એવી હતી, એટલે પછી થોડું મને ભાન આવ્યું કે ના, અને એમાં સર આઈ થિંક મેં હમણાં સાગર જોડે વાત કરી 10-15 મિનિટ પહેલા કે જોબ લેવા માટે બે વસ્તુ જરૂરી છે મારા પર્સપેક્ટિવથી, કે એક તો ઈચ્છા શક્તિ ડેફિનેટલી, અને બીજું છે જરૂરિયાત. યસ. કારણ કે આપણને ભૂખ લાગી છે તો રોટલી બનાવવી જ પડશે. ઇટ ઇઝ વેરી નેચરલ થિંગ અને ઓબ્વિયસ. ડેફિનેટલી. હા. તો મારા કિસ્સામાં બીજો ઓપ્શન બહુ ઓછો હતો, ના બહુ કનેક્ટેડ હતો, અને જે બધાને જરૂરી હતો. આઈ થિંક બધા કનેક્ટ ફીલ કરી શકતા હશે બીજો ઓપ્શન. અચ્છા, જરૂરિયાતની વાત. જરૂરિયાત. ઓકે ઓકે. હા હા. કારણ કે જરૂરિયાત છે, કરવાનું છે તો કરવું જ પડશે. ઓકે. એનો બીજો કોઈ ઓપ્શન નથી. ડેફિનેટલી. તો મારા કેસમાં સર એ હતું કે જેણે મને બૂસ્ટઅપ કર્યું, અને બીજી સર વસ્તુ નોટ ઓન્લી કે મારી મહેનત હતી, મારા ફેમિલીનો સપોર્ટ, મારી ફેમિલી ઇન ધ સેન્સ કે મારા મમ્મી પપ્પા, મારી સિસ્ટર, મારા અંકલ ઓલસો, મારી આંટી, બધાનો સપોર્ટ હતો. અને સર ભગવાને એવું સારું એવું સર્કલ આપી દીધું ને કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે કયા વાતાવરણમાં તૈયારી કરીએ છીએ, એ પણ જરૂરી છે. હા. કારણ કે સર આપણે ગાંડી મહેનત કરીશું તો ઇટ ઇઝ ટોટલી વર્થલેસ. યસ. એટલે સર વાતાવરણ પણ મને સારું મળી ગયું. અને સર પછી પીજીમાં મેં તૈયારી કરી, અને ત્યાં પણ મારો કઝિન છે, હું એનું નામ લઈશ, કલ્પેશ. યસ, વાય નોટ. હા. તો સર એની પણ સર સાથે મારી બહુ
બ્રધર કમ ફ્રેન્ડ જેવું રિલેશન છે, એટલે એની સાથે મારી ખૂબ બનતી, અને આમ તૈયારીમાં પણ એકબીજાનો સપોર્ટ મળી રહેતો, અને બીજા ઘણા બધા મિત્રો છે, બે મિત્રો છે કે જેને મને મોરલી અને બીજી રીતે પણ સપોર્ટ કર્યા છે. તો સર એ વસ્તુ બધી વસ્તુ જે બહાનાની જે લિસ્ટ છે, તો હું નથી માનતો કે એ વર્થ ઇટ છે, કારણ કે જો તમને જરૂર હોય તો તમારે જ કરવું જ પડશે, બીજો ઓપ્શન નથી. ડેફિનેટલી. તો સર બીજા ઓપ્શન સાથે આઈ થિંક બધા કનેક્ટ કરી શકતા હશે, જે બહાનાનું લિસ્ટ એમના માટે સર. અને આમ પણ લોકોને ખાલી એમાં જ રસ છે અત્યારે, ઇન્ટરવ્યુ એટલા માટે લેવાય છે કે યુ આર સક્સેસફુલ, અધરવાઇઝ જે અનસક્સેસફુલ છે એ લોકોને કોઈ પૂછતું નથી, તમે પાસ થયા છો બસ, હું મારે આ પ્રોબ્લેમ હતો, તો એનું કોઈ સાંભળવા કે એમને ઇન્ટરેસ્ટ નથી, મતલબ વોટ યુ હેવ પ્રોબ્લેમ નોબડી ઇન્ટરેસ્ટેડ ઇન દેટ. ઓકે, સો દેટ ઇઝ ધ ગુડ થિંગ. હવે હું સાગરને થોડું, સાગરની ઉંમર 23 વર્ષ છે, અહીંયા આઈ થિંક 25 વર્ષ છે. ઓકે, બેની એજ નાની જ છે, સાગરને ખૂબ નાની ઉંમરે જોબ મળી ગઈ, દેટ ઇઝ ટુ ગુડ. મને યાદ છે સાગર જ્યારે ક્લાસમાં હતો ત્યારે એની એજ હતી આઈ થિંક 20-21, 20-21 વચ્ચે હશે ડેફિનેટલી. તો સાગર, તું જરા તારા બેકગ્રાઉન્ડ વિશે પણ મને વધારે આઈડિયા નથી, તું જસ્ટ ક્લાસમાં આવતો તો એ અને પછી આપણે મળીએ, તો થોડું બેકગ્રાઉન્ડ વિશે થોડી માહિતી. યસ ડેફિનેટલી. મારું નામ સાગર પરમા છે સર, અમદાવાદનો નિવાસી છું. જન્મ પણ અમદાવાદમાં થયો છે. મારું પ્રાઇમરી એજ્યુકેશન એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન અમદાવાદમાં 12th સાયન્સ કરી છે. યસ, ગુડ. પછી સર એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેકનોલોજી એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ નવરંગપુરમાંથી પૂરું કર્યું છે, ટેક્સટાઇલ ટેકનોલોજીમાંથી પૂરું કર્યું છે. એના પછી છેલ્લા લાસ્ટ 4 યરથી હું ગવર્મેન્ટ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. યસ યસ યસ. એની જર્ની છેલ્લા 4 વર્ષથી મેં. અચ્છા, તો બહુ નાની ઉંમરે જાગવું એ પણ બહુ જરૂરી છે. અને એના માટે કોઈક કે તો ઘરમાંથી કે ફ્રેન્ડ સર્કલમાંથી કે જાતે ઇન્સિડન્ટ થયેલો, કે કોઈક ફ્રેન્ડ એવા હતા કે જેણે આમ ટસન મેં એવું કહી દીધું હતું કે ના થાય. યસ, એટલી બધી ભીડમાંથી, કેમ કે તમે જો 10 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય, ડેફિનેટલી એના સર પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરે તો 0.000. યસ યસ, બહુ હાઈએસ્ટ હતો ડેફિનેટલી. એ એના કારણે અંદર આવવાનું થયું હતું, એટલે ટૂંકમાં એક ચેલેન્જ હતી એને તોડવા માટે ડેફિનેટલી. ગવર્નમેન્ટનો ચાર્મ નતો કે યસ કે હું આ કરું જ છે ના, લાલબત્તી કે એવું કંઈ આપણને કોઈ ઇન્ટરેસ્ટ હોય તો નહીં, બસ ખાલી પ્રૂવ કરવા માટે કે આઈ કેન ડુ ઈટ, આઈ કેન ડુ ઈટ. જો લોકો આવા પણ હોય છે બરોબર, કે જે એજ મારું રિઝાઇન મૂકવા માટે જે મને સૌથી વધુ મોટિવેટ કર્યો કે હું આ વસ્તુ માટે જોબ કરવા માટે નતો, આઈ કેન ડુ ઈટ, બિગ થિંગ, હજી મોટિવેશન. સી, તમને એક બીજી વસ્તુ કહું કે એવું નથી કે તમને નોકરી મળી જાય પછી તમે આખી જિંદગી એ જ કરો છો. દાખલા તરીકે હું તમને બંનેનું નહીં, ત્રણેયનું કહું. મેં જોબ કરી 2 વર્ષ, ખૂબ સારું હતું, જલસાની જોબ હતી. હું ભાઈને પણ બંનેને કહું છું કે હાઈકોર્ટમાં તમારી, મેં કાલે કદાચ લેક્ચરમાં કીધું હતું કે તમારી જો સ્વભાવ નેચર સારો હશે તો બધું તમારા માટે સારું જ છે. મેં એ જોબ છોડી દીધી. વાત અહીંયા કરીએ તો ભાઈને જોબ મળી હતી, એને એવું લાગ્યું કે હજી આગળ વધવું છે, તો એણે રિઝાઇન આપી દીધું છે ઓલરેડી, જેના માટે લોકો ટ્રાય કરે છે. અને એવું નથી કે એણે એક સીટ બગાડી છે, એણે નોકરી કરી પણ એને એવું લાગ્યું કે આની માટે મારો જન્મ નથી થયો, હજી હું વધારે કરવા માટે છું. ઇવન અહીંયા પણ એવું જ છે કે એ પણ નોકરી તો લઈ લીધી, તો અત્યારે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં પાસ થયા છે તો કે સર આપણે પાછું ભણવું છે, અને એ પાછા અત્યારે ક્લાસમાં આવે છે કે નહીં, આ વખતે હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે એ આપવી છે, અને ડે બાય ડે એ ડિસ્ક્રિપ્ટિવની એક્ઝામ પાસ કરશે. તો ઓવરઓલ ગોલ બંનેનો અધિકારીનો છે, અને હું તમને પ્રોમિસ આપું છું એ બંને વતી બરાબર, કે હું એ બંને પાછળ મહેનત કરીશ, અને એ 10 ગણી મહેનત કરશે ત્યારે અધિકારી તરીકે પાછું ઇન્ટરવ્યૂ, ભલે 2-3 વર્ષ પછી આવે પણ એ ઇન્ટરવ્યૂ લઈને આવીશું. બીજું, લાઈફમાં કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા હોય વચ્ચે ઇન ડ્યુરેશન, કે એવી કોઈ સ્ટ્રગલ નથી આવી ખાસ? સ્ટ્રગલ તો સર બિન સચિવાલયથી મોટું શું સ્ટ્રગલ. હા, એ આવું જવું, આવું મતલબ મતલબ પેપર ફૂટવું. જી છે ને, 2020-21-22 2-3 વર્ષ સુધી એ ફિલ્ડમાં બની રહ્યો, રોજ ઉઠીને એકનું એક. તમને ખબર હોય એક્ઝામના કોઈ ઠેકાણા નહીં, ક્યારે લેવાય, ક્યારે રદ થાય. પેપર લખતી વખતે પહેલા એ ના હોય કે મને કેટલો વર્ષ, મનમાં એમ કે ફૂટા નહીં તો સારું. યસ 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 યસ. એટલે વચ્ચે તમને ખબર 4-5 વર્ષ વયા ગયા બિન સચિવાલયની એક્ઝામના, અને આ એક્ઝામના દરમિયાન જે વિદ્યાર્થીઓ જોડાયેલા રહ્યા તૈયારી સાથે એ જ પાસ થયા. અને મેં તમને પહેલાં કીધું હતું કે ટીકના જરૂરી હે, હાર જીત તો બાદ મેં તય હોગા, ટીકના જરૂરી હે. હવે સસલું છે એ બધાને ખબર છે કે તે જ ભાગે છે, બધાને ખબર છે, પણ એ ક્યાંક રૂકી જાય છે પેલો કાચબો. તો લાઈફમાં આપણને બાળપણથી આ બધું શીખવાડવામાં આવે છે, પણ ઇમ્પ્લિમેન્ટ લાઈફમાં જે લોકો કરે છે એ સફળ થાય છે. ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ બહુ ઓછા લોકો કરે છે. મારા ઘણા બધા
ફ્રેન્ડ સર્કલ જે મારું થયું હતું યસ એનો તો કોઈ બહુ બહુ મોટો રોલ પ્લે કરે છે ડેફિનેટલી હું એમ નામ લઈશ કે અજેન્દ્ર આપણા ક્લાસમાં યસ અજેન્દ્રસિંહ યસ પછી મનીષ છે હા મનીષ અપૂર્વ એ બધા છે હા અપૂર્વ એ બધા સર બહુ હેલ્પ કરે છે કોઈ હું એક વાત કરું તો સાગર અજેન્દ્ર ખૂબ મહેનત કરતો હતો અને એને જરૂરિયાત વાળો પણ હતો અજેન્દ્રની કન્સિસ્ટન્સી વચ્ચે તૂટી અને યસ કે પાછું ખેતીમાં જવું પડ્યું આ તે કોરોનાએ ઘણી બધા લોકોને પાછા પણ પાડ્યા છે અને ઘણી વખત એવું પણ બનતું હોય છે એવું જરૂરી નથી જરૂરિયાત છે બધાને જરૂરિયાત છે પણ અમુક વખતે ઘરની પરિસ્થિતિ એવી હોય છે ને કે ત્યાં તમારે હીરો તરીકે પછી પહેલી પ્રાયોરિટી ઘરમાં આર્થિક રીતે દર મહિને પગાર ભલે પ્રાઇવેટમાંથી આવે ખેતીમાંથી આવે ગમે એ રીતે એ ચલાવવું પડે અને અજેન્દ્ર જેવા વિદ્યાર્થીઓ જે ખૂબ મહેનત કરતા હતા આજે પણ મને વિશ્વાસ છે કે અજેન્દ્રનું ઇન્ટરવ્યૂ હું લઈશ એની મહેનત શરૂ જ છે એન્ડ વી હોપ કે જલ્દીથી જલ્દી પાસ થઈ જાય હા એ થઈ જ જશે કેમ કે તૈયારી શરૂ જ છે એમની યસ અને કોન્ટેક્ટમાં હોય જ છે એટલે ખ્યાલ છે સો ધીસ ઇઝ ગુડ અને હું દરેક વિદ્યાર્થીઓને કહું છું એ બે ત્રણ વાત છે પ્રેક્ટિકલી અહીંયા જોવા મળી ભાઈએ કીધું એમ કે જીવનમાં બે વસ્તુ જરૂરી છે એક તો મહત્વકાંક્ષા તો હું તમને વારંવાર કહું છું મહત્વકાંક્ષા તો પહેલાં કરો કે શું બનવું છે ઈચ્છા હોવી જોઈએ ને બીજી વસ્તુ છે કે તમારી જરૂરિયાત અને જરૂરિયાત શું છે તમારી એ તો છે કે ઘરમાં અમે સારી રીતે જે અત્યારે છે એના કરતાં સારું આપીએ વાતાવરણ અને આર્થિક દ્રષ્ટિએ દેવાનું છે મોંઘવારીમાં તો તમે કાં તો બિઝનેસમેન બનો અધરવાઇઝ જો એનો ચાન્સ નથી તમારી પાસે તો ગવર્મેન્ટ જોબ કરી લો ઓકે તો આપણને બંને સાગરભાઈ તરફથી સરસ મજાની માહિતી મળી તમને મોટિવેશન મળ્યું હશે બંને અહીંયા છે હું એમને ક્લિયર કહી શકું છું કે અમારું આ ઇન્ટરવ્યૂ અનપ્લાન્ડ હતું નોટ ઇવન અ સિંગલ ક્વેશ્ચન કે હું પૂછીશ એવું મેં તમને વાત નથી કે દરેકના જીવનમાં અલગ અલગ વ્યક્તિઓનો ફાળો હોય છે અહીંયા આગળ શરૂઆત કરી એમના પોતાના રસે કે મારે સેન્ટ્રલમાં જવું છે અને પછી કાકાએ એમને ગુજરાત તરફ ધકેલ્યા આજે એ સફળ થયા ક્લાસમાં આવ્યા હતા તો ઇટ વોઝ જસ્ટ અ નિયતિ પાસ થવાવાળા તો થવાના જ છે મહેનત કરશે તો હા અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ ગાઈડન્સ મળતું હોય કોઈનું પરફેક્ટ ગાઈડન્સ મળી જાય અને કોઈનું રહી જાય પણ મહેનત તો આખરે અંત સુધી તમારે જ કરવાની છે તો થેન્ક યુ સો મચ સાગર બોથ ઓફ યુ અને હજી કાંઈ યસ કેવું હોય તો આપણી પાસે ટાઈમ છે ઓફકોર્સ યસ વેરી સોરી સાહેબ તમારો ટાઈમ લઉં છું પણ યસ ખાલી થેન્ક યુ કહેવું હતું તમને એમ કે તમે જે કરી રહ્યા છો અને જે આગળ કરવાના છો આશા છે કે તમે કન્ટિન્યુ રાખશો યસ ઓફકોર્સ થેન્ક યુ વેરી મચ બુદ્ધા આપણને તાકાત આપે આટલું સારું કરવાની અને નિસ્વાર્થ ભાવે કરતા રહીએ અને આગળ વધતા રહીએ અને બધાને વધારતા રહીએ યસ થેન્ક યુ સર જે જે કંઈ પણ સર તમે અમારા માટે કર્યું કે તમારા બધાથી જ હું છું અને જે જોઈ રહ્યા છે એમનાથી જ હું છું અને એટલે જ કહું છું કે જ્યારે પણ કોઈને એવી પરિસ્થિતિ જીવનમાં આવી જાય કે જ્યાંથી આગળ વધી નથી શકાતું તો હું તમારી માટે ઊભો છું મળીએ છીએ ફરી એક વખત સારા ઇન્ટરવ્યૂ સાથે પેંડા ખાઈ લીધા છે ફરી વાર ખાઈશું તમારી સાથે જય હિન્દ જય ભારત